નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ ત્રણ વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર 9 પહોંચ્યા છીએ. કેટલા વખત બરાબર બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 132 પર આવશે. બરાબર ત્યાં આપેલું છે, નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો. બરાબર પેટર્ન છે એ કેવી રીતે હોય તો ઓકે, એકના એક સરખા આકાર હોય, વિવિધ પ્રકારના આકાર હોય, પણ વારાફરતી એક પછી એક પોતાના ક્રમ વાઇઝ રિપીટ થતા હતા. આ એક પ્રકારની મેં પેટર્ન દોરી કહેવાય. તો કે પેલા ગોળ મેરું, પછી ત્રિકોણ, પછી ચોરસ, પછી ગોળ, પછી ત્રિકોણ, વળી પાછું ચોરસ. જો હું આ પેટર્ન આવી રીતે કરું મારી પેટર્ન કેવી ચાલે છે તો કે આડા અડી ચાલે છે, અને આ પેટર્ન કેવી કહેવાય તો કે ખોટી કહેવાય. બરાબર છે. એટલે પેટર્નમાં આપણે જે અંકની જયારે પેટર્ન આવે બરાબર, તો ત્યારે વચ્ચે ભૂલ કર્યા વગરની જે વ્યવસ્થિત એક પછી જે અંક આવે એ મૂકતું જવાનું. બરાબર. તો પહેલી પેટર્ન છે 3, 6, 9. 3 છે, પછી 6 છે, અને પછી 9 છે. હવે આપણે એક વસ્તુ આપણે વિચારીએ તો 3, 2, 6, 3, 9 તો અહીંયા શું ચાલુ છે? તો કે 3 વખત ઘડિયો ચાલુ છે. બરાબર. 3, 2, 6, 3, 9, 3, 4, 12, 3, 5, 15, 3, 6, 18. 3, 6, 18. 3, 7. બરાબર. તો અહીંયા સુધી જ, અહીંયા સુધીની જ આખી આપણી પેટર્ન છે. બરાબર. 3 સુધી જ પેટર્ન કરવાની છે, અને 7 એને 21 આપણે વધારાની પેટર્ન કરવાની છે. બરાબર. પછીનું છે 2, 4, 6. બરાબર. તો 2, 4, અને 6. બરાબર. 2, 2, 4, 2, 3, 6, 2, 4, 8, 2, 5, 10, 2, 6, 12, 2, 7, 14, 2, 8, 16. બરાબર. તો આ પછી બધા વચ્ચે કેટલા કેટલાનો ગાળો છે? તો કે 2-2 જ ડિફરન્સ છે. પહેલી પેટર્ન હતી ત્યાં બધા વચ્ચે 1-1, 2-2 વચ્ચે કેટલાનો ડિફરન્સ હતો? તો કે 3-3. 6 માંથી 3 બાદ કરે તો 3 વધે, 9 માંથી 6 બાદ કરે તો 3 વધે, અથવા 3-3 ઉમેર લાગ્યા છે. 3-3, 6, 6-3, 9, 9-3, 12, 9-12, 15-3, 15-3, 18-18, 3 21. એવી રીતે અહીંયા 2-2, 4-2, 6-2, 8-2, 10-2, 12-2, 14-2. બરાબર છે. પછીની પેટર્ન સાવ કરી છે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. બરાબર. એમ એન્ડ ડે સુધી પેટર્ન તમારી થઈ શકે. પછી છે 8, 4, 12. તો કે પેલું છે 4, 8, 12. હવે આપણે આમ એમ થાય, હવે કયું ચાલુ હશે? તો કે 4 ને 4, 8 ને 4, 12, 12 ને 4, 16, 16 ને 4, 20, 20 ને 4, 24, 24 ને 4, 28, 32, 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
આવશે. પછી હું છે 5, 10 અને 15, બરાબર? 5, 10, 15, 20, 25, 30, 35 અને 40, બરાબર? છેલ્લા નંબરનું છે 30, 60 અને 90. તો કે 30, 60, 90, 120, 150, 180, બરાબર? તો કે 30ના ડબલ કેટલા થાય? 60, 60 ને 30, 90, 90 ને 30, 120 ને 30, 150 ને 30, 180. અને આની પાછળ આપણે એક 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 શૂન્ય લગાડીને મૂકતું જવાનું છે, બરાબર? આ હતી આપણી પેટર્ન. બે ના ઘડિયામાં આવે અને 10 એકા 10, બરાબર?
પાંચ બટન થાય, પાંચ
કેટલી વખત તો કે 3 વખત બરાબર પહેલા સેટ ની અંદર 5 1 2 3 4 ને 5 બીજો સેટ 1 2 3 4 ને 5 આ સેટ ત્રીજો સેટ 1 2 3 4 ને 5 બરાબર તો તે ત્રણેય સેટ ની અંદર કેટલા બટન છે તો કે 5 5 વત્તા 5 વત્તા 5 તો 5 બટન કેટલી વખત તો કે 5 બટન 3 વખત એટલે 6 વખત તો કે 5 ગુણ્યા 3 એટલે 5 છેને 15 પછીનો છે 4 પંખા છે દરેકને 3 પાખિયા છે કેટલા પંખા છે 4 પંખા પાખિયા દરેકને કેટલા છે તો કે 4 પંખા અને 3 પાખિયા બરાબર તો 3 પાખિયા કેટલી વખત આવશે તો કે 4 વખત બરાબર 3 પાખિયા કેટલી વાર તો કે 4 વખત હવે તમે કે 3 ગુણ્યા 4 એટલે 4 કરીને 12 એક ખોખામાં 6 સફરજન સમય છે તો 7 ખોખામાં કેટલો સફરજન સમય 6 સફરજન ખોખા કેટલા અને 7 ખોખા બરાબર તો 6 સફરજન કેટલી વખત તો કે 7 વખત તો કે 6 સફરજન 7 વખત તો 6 ગુણ્યા આપણે 7 કરે એટલે 6 વત્તા ને 42 તો તો કેટલા સફરજન થાય તો કે 42 4 ત્રિકોણ ને કુલ કેટલા ખૂણા હોય હવે આપણે એમ કીધું કે 4 ત્રિકોણ ને કેટલા ખૂણા હોય બરાબર એક ત્રિકોણ ને કેટલા ખૂણા હોય તો કે 3 આ પેલું ત્રિકોણ આ બીજું ત્રિકોણ આ ત્રીજું ત્રિકોણ આ ચોથું બરાબર આને 3 ખૂણા આને 3 આને 3 આને 3 3 કેટલી વખત તો કે 3 ખૂણા 4 વખત બરાબર એટલે શું આવશે તો કે 3 ચોક ને 12 એટલે કુલ કેટલા ખૂણા થશે તો કે 12 ખૂણા થશે પછી છે ગુણાકારના સત્યો બરાબર ગુણાકારના સત્યો એટલે એનો મતલબ શું થાય તો કે ગુણાકારમાં અમુક સાતત્ય હોય કે જેમાં એના ક્રમનો નિયમ લાગુ નથી પડતો બરાબર અને વચ્ચેના અમુક અમુક આપણે ખાલી જગ્યા પણ પૂરતા જશું એટલે કે ગુણાકારના રૂલ્સ રેગ્યુલેશન્સનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે પેલું છે 8 ગુણ્યા 3 એટલે શું આવશે તો કે 8 તેરીને 24 પછી બીજા નંબરનું છે 3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા બરાબર એની અંદર આપણે કાંઈ આપેલું જ નથી બરાબર તો અહીંયા પાછું આપણે 8 મૂકી દઈએ એટલે 24 ના 24 થઈ ગયા શું કામ કારણ કે 8 તેરી 24 થાય ને 3 8 થાય 24 થશે પછી નીચેનું છે એમાં ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર આપણે 42 આપેલું છે બરાબર તો 42 ક્યાંથી આવે તો કે 6 સત્તા 42 પછીનું 14 નંબરનું છે 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 40 તો ક્યાં 5 ના ક્યાં ગુણ્યામાં 40 આવે તો કે 5 8 40 બરાબર પછી 5 માં નંબર છે ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 54 બરાબર તો કેટલા 54 થાય તો કે 9 6 54 9 6 54 થાય અને 6 નવાય 54 થાય એના માટે તમે ઘડિયા એકદમ કડકડાટ આવડવા જરૂરી છે પછી 6 નંબરનું છે ત્યાં છે 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 35 બરાબર તો 5 ના ગુણ્યા 35 ક્યાં આવશે તો કે 5 એકા 5 5 2 10 5 3 15 5 6 20 પછી પછી 25 5 6 30 5 7 35 બરાબર આપણી ખાલી જગ્યામાં શું આવશે તો કે 7 પછીનું છે ખાલી જગ્યા ગુણ્યા 6 બરાબર 36 બરાબર તો 6 ના ગુણ્યામાં તેને 6 ને ગુણો તો 6 36 આવે તો કે 6 6 36 તો 6 ગુણ્યા 6 બરાબર 36 પછી 8 માં નંબરનું છે 10 ગુણ્યા ખાલી જગ્યા બરાબર તો કે ક્યાં થાય ખાલી જગ્યામાં આપેલું નથી આપણે 10 ગુણ્યા 5 નાખી તો 50 આવે 6 પર નાખી તો 60 આવે
પછી નો નો ભી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ગુણ્યા નો બરાબર 36, તો કેટલા નવા 36 થાય? તો કે 4 નવા 36. પછી 10મા નંબર છે ખાલી જગ્યા ગુણ્યા 7 બરાબર 28 બરાબર. હવે કેને તમે 7 આડે ગુણો તો ઈચ્છા આવી સારે બરાબર, અથવા તો તમને એવી રીતે ન આવે તો ભાગાકાર કરશો, પણ તમારે એમાં વચ્ચે લેવું જોઈએ. તો કે 7 ચોક ને 28, તો અહીંયા વચ્ચે શું આવશે? તો કે 4 આવશે. હવે સામેના ડાઈસ નંબર ઉપર આવો, ત્યાં આપણને એકનો હોલ આપેલો છે બરાબર. કેવી રીતે આપણે પોપટ ચટણીનો ઘડિયો બે વાળો જોયો તો ત્રણ વાળો જોયો છે, એવી રીતે અહીંયા એકનો ઘડિયો છે જે તમારે તમારે જાતે કરવાનો. પછીનો છે મોટી સંખ્યાના ગુણાકાર. હવે અહીંયા આપણે અત્યાર સુધી નાની નાની સંખ્યાના એક એક બે બેની સંખ્યાના ગુણાકાર આપણે જોયા હતા અને શીખેલા હતા બરાબર. હવે આપણે મોટી મોટી સંખ્યાના ગુણાકાર કરતા શીખીએ. જવાબ છે
ફક્ત ખાનાઓમાંની સંખ્યાનો સરવાળો કરો અને તેમનો જવાબ તમને મળી જશે 60 વત્તા 8 એટલે 68 થશે, એટલે કુલ 68 ચોકલેટ હશે. સરસ છે, સરળ છે, બરાબર. આ રીતે જો એ લોકો જવાબ લઈ આવે છે ને સરળ લાગે છે. હવે પછી પેજ નંબર 137 ઉપર આવો. ત્યાં છે બીજા નંબરનો દાખલો. પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા. દરેકને કેટલા ફળ? દરેકને 4 ફળ, બરાબર. કુલ 23 વિદ્યાર્થી હતા, તો આસન ફળની સંખ્યા આવશે. તો કુલ કેટલા વિદ્યાર્થી? તો કે કુલ 23 વિદ્યાર્થી, બરાબર. તો 4 ફળ કેટલી વખત? તો કે 23 વખત 4 ફળ 23 વખત. અથવા એમ થાય કે એક વિદ્યાર્થીને જો 4 ફળ આપવામાં આવે, આપણે એમ લખી નાખીએ એક વિદ્યાર્થીને, બરાબર. એટલે તમને સમજાય, એક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવે તો કુલ 23 વિદ્યાર્થીને કેટલા ફળ આપવામાં આવે? તો કે 23 × 4, 4×12 નો બગડો વધી એવી 1, 4×8, 8×1, 9, તો કેટલા આવશે? તો કે 92 જેટલા ફળ આપવાના થાય. હવે આપણે એને બોક્સ ની રીતે કરી જોઈએ, બરાબર. 23 વખત 4 એટલે 23 × 4, બરાબર. એટલે 23 વખત 4 થાય, બરાબર. તો આપણે 23 ને કેવી રીતે લખી શકીએ? તો કે 20 વત્તા 3, બરાબર. 20 વત્તા 3 એટલે શું થાય છે? તો કે પછી એમ આપણે એમ એમ કરી નાખીએ, આ 4×4 છે, બરાબર. તો 20×4 કરો એટલે જવાબ કેવો આવશે? તો કે 80 થી ઉપર આવશે આપણો જવાબ, અને 100 થી નાનો આવશે. તેથી જવાબ 80 થી વધુ આવશે, પણ 100 થી નાનો આવશે. હવે તમે શું કહી શકો કે 100 થી નાનો કેમ હશે? તો કે આપણે જવાબ મેળવી શકીએ તારો ભારતીની રીતથી જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ, બરાબર. ભારતીની રીત કેવી હતી? તો કે પહેલા આ જે 23 છે એને કેવી રીતે લખાય? તો કે 20 વત્તા 3, અને અહીંયા આવશે 4, બરાબર. અહીંયા આવશે 20×4 એટલે, અને અહીંયા આવશે 3×4, 20×80 અને 3×12. પાછો જવાબ છે 80 કરતા તો મોટો જ આવશે, પણ 100 કરતા નાનો આવશે. હવે આપણે કહીએ કે 80 વત્તા 12, 2×2 = 8, 9, બરાબર. આપણો જવાબ આવ્યો 92, બરાબર. એટલે 23 વખત 4 એટલે કેટલા થશે? તો કે 92 જેટલા થશે. હવે પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. થેન્ક યુ.